નમસ્કાર સ્વાગત છે આપનું સમાચારોમાં આપની સાથે હું છું સીએમ આજે ગિફ્ટ સિટીની મુલાકાત લેવાના છે ગિફ્ટ સિટીની સમીક્ષા બેઠક તેઓ કરવાના છે ભૂપેન્દ્ર પટેલ વાઇબ્રન્ટ સમિટ દરમિયાન ગિફ્ટ સિટીની મુલાકાત લેશે ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જની શરૂઆત થવાની છે અગાઉ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે પણ તેની સમીક્ષા કરી હતી પીએમ પણ આ પ્રોજેક્ટની સમીક્ષા કરવા માટે આવવાના છે તેથી તેની પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ગિફ્ટ સિટીની મુલાકાતે જશે અને તૈયારીઓની સમીક્ષા કરશે આ અગાઉ નાણામંત્રી નિર્મલા સીતારમણે પણ ગિફ્ટ સિટીની સમીક્ષા કરી હતી અહીં ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જની પણ શરૂઆત કરવામાં આવનાર છે આ પહેલા સમીક્ષા કરવા માટે મુખ્યમંત્રી પહોંચશે અને હવે વાત કરીશું સંકટના વાદળ વિશે હવામાન વિભાગ તરફથી ફરી એકવાર મોટી આગાહી કરવામાં આવી છે અને ફરી એકવાર ગુજરાતમાં માવઠાનું સંકટ તોડાઈ રહ્યું છે આજથી બે તારીખ સુધી ગુજરાતમાં વરસાદની આગાહી છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાતમાં વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે ચાળીસથી સાહીઠ કિલોમીટરની ગતિએ પવન ફૂંકાશે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત વિસ્તારમાં વરસાદ પડશે પહેલી ડિસેમ્બરે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે પહેલી ડિસેમ્બરે અરબી સમુદ્રમાં લો પ્રેશર ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ પડશે બીજે ડિસેમ્બરે ભારે વરસાદની આગાહી છે તો વરસાદની આગાહીના પગલે માછીમારો અને ખેડૂતોને ખાસ સૂચના આપી દેવામાં આવી છે માછીમારોને ત્રીસ થી બે ડિસેમ્બર સુધી દરિયો ન ખેડવા માટેની સૂચના છે તો વરસાદને કારણે ખેડૂતોને પાક સહી સલામત જગ્યા પર મૂકવા માટે સૂચન અપાયું છે પાકને નુકસાન ન થાય તેને લઈને સાવચેતી રાખવા માટે ખેડૂતોને સૂચન છે તો નમી જાય તેવા પાકને પણ ટેકો આપવા સૂચન કરવામાં આવ્યું છે

અનાજ અને ખેત પેદાશોને સુરક્ષિત અને તાડપત્રી ઢાંકીને રાખવી વાદળછાયા હવામાનને જોતા ખેતરમાં કપાસ રાઈ વરિયાળી શાકભાજી અને દિવેલાના ઉભા પાકમાં સાવચેતી જરૂરી છે મીટી કપાસ પાકમાં વીણી બાકી હોય તો તુરંત કરી લેવી તૈયાર પાક ગોડાઉન અથવા તો સુરક્ષિત જગ્યાએ રાખવા કાળજી લેવી વરિયાળી દિવેલા રાઈ શાકભાજી જેવા ઊભા પાકોમાં પિયત ટાળવું આ સૂચનાઓ સરકાર તરફથી જાહેર કરવામાં આવી છે ફળ શાકભાજી ઉતારીને બજારમાં સુરક્ષિત રીતે પહોંચાડી દેવા રાસાયણિક ખાતર ઘઉં અને જીરુંનું બિયારણ સુરક્ષિત રીતે ગોડાઉનમાં રાખવું રવિ પાકના ચાસમાં જો પાણી ભરાયું હોય તો તુરંત તેનો નિકાલ કરવો કાપણી કરેલો ખરીફ પાક ભીંજાય નહીં તે માટે ગોડાઉન અને અન્ય કોઈ સુરક્ષિત જગ્યાએ તેને મૂકી દેવું ખેતરમાંથી ઘાસચારાના ઢગલા ગોડાઉનમાં પૂરવા કે તાળપત્રી ઢાંકી દેવી એપીએમસીમાં વેપારીઓ તેમજ ખેડૂતોએ ખાસ કાળજી રાખવી એપીએમસીમાં અનાજ કે ખેત પેદાશોને તાળપત્રીથી ઢાંકી રાખવી એપીએમસીમાં જળસો લઈ જવાનું હાલ ટાળવું જોઈએ હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહીના પગલે રાજકોટના યાર્ડે ખેડૂતો માટે સૂચનો જાહેર કર્યા છે આજથી ડિસેમ્બર દરમિયાન જણસ લઈને આવતા ખેડૂતોએ દલાલોનો સંપર્ક કર્યા બાદ જ જણસ લઈને આવવાનું સૂચન કરાયું છે આ ઉપરાંત ખેડૂતોએ તેમની જણસની સાચવણી માટે યોગ્ય સુવિધાઓ કરવાનું પણ સૂચન કરાયું છે હવામાન વિભાગ દ્વારા આગાહી કરાતા રાજ્યના ખેતી બજાર અને ગ્રામ્ય અર્થતંત્રના નિયામક દ્વારા પણ પરિપત્ર બહાર પાડી સંબંધિત તંત્રને ખેતી પેદાશો નહીં તેની વ્યવસ્થા કરવાની રાજ્યમાં હવામાન વિભાગની વરસાદની પગલે જામનગરના હાપા માર્કેટયાર્ડમાં ખેડૂતોના જણસ્તે સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે આ ઉપરાંત ખેડૂતોએ તેમની ખુલ્લામાં પડેલી મગફળી અને કપાસના પાકની સાચવણી માટે યોગ્ય સુવિધાઓ કરવા પણ સૂચન કરાયું છે આગામી ત્રણ દિવસ સુધી હાપા માર્કેટ યાર્ડમાં જણસની આવકને પણ બંધ કરી દેવાઈ છે રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ટેકાના ભાવે મગફળી ખરીદીમાં ખેડૂતોને થઈ રહેલી હાલાકીને લઈ લલિત વસોયાએ તંત્ર પર સવાલો ઉઠાવ્યા છે હાલમાં સમગ્ર સૌરાષ્ટ્રમાં સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે પણ આ પ્રક્રિયામાં ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે આ બાબતે ધોરાજીના કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ કહ્યું કે પુરવઠા નિગમના અધિકારીઓ સરકારના મગફળી ખરીદી બાબતના કાયદાનું ખોટું અર્થઘટન કરી ખેડૂતોને હેરાન કરી રહ્યા છે તો ટેકાના ભાવે મગફળી વેચ્યા બાદ એક મહિના સુધી પેમેન્ટ નથી મળતું જેથી ખેડૂતોને રાજ્ય સરકાર પણ સ્વીકારે છે કોઈ જગ્યાએ ગ્રેડરો અપૂરતા છે ખેડૂતોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે પેમેન્ટ પણ પંદર દિવસ પહેલાં ખેડૂતોને આપવામાં નથી આવતું આ જે ટેકાના ભાવે મગફળી લે છે એ જાજી રિજેક્ટ માંડવી કરે છે અને ખુલ્લી બજારમાં માંડવી ખેડૂત વેચે છે નવસોથી હજાર રૂપિયા સુધીના ભાવ અહીંયા આવે છે ખેડૂતને મળે છે ખુલ્લી બજારમાં અને અત્યારે પૈસાની જરૂર છે એટલે ખેડૂત વધારે વેચે છે આઠસો થી નવસો રૂપિયાના ભાવમાં લોકો વેપારીઓ માંડવી લઈએ ટેકાના ભાવે એમાં નખેથી ધૂળ ઉખેડી ઉખેડીને ને બહુ ને હેરાન પરેશાન કરે અને અમારે પૈસાની ખાસ જરૂર છે એને હિસાબે અમારે ફરજિયાત માલ વેચવો પડે એમ છે